મેન્ટ દેટ વોઝ ફોર મી ઇઝ વેન મારે મારા ફાધરને બહુ જ એટલે ડિફિકલ્ટ તડાફડી વાળું રિલેશન પ્લસ અ વેરી લેસ કમ્યુનિકેટિવ રિલેશન અત્યાર સુધી હતું એમ અને વિચ વ્યુ વર્ક ઓન ચેન્જિંગ આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ ટુ ચેન્જ બટ જ્યારે હું ટ્વેલ્થમાં ફર્સ્ટ ટાઈમ ફેલ થયો પછી સેકન્ડ ટાઈમ પાસ થયો હું ટ્વેલ્થ ફેલ છું એટલે જે બી આ સક્સેસ સ્ટોરીઝની આ બધી વાતો કરીએ એટલે એક થોડુંક મોટું કે આવું ચાન્સ થઈ શકે એમ કરવું હોય તો લાઈફમાં થઈ શકે સો આઈ પાસ આફ્ટર ધ સેકન્ડ ટ્રાયલ અને પછી જ્યારે મને બેંગ્લોર મૂકવા આવ્યા હતા ને ત્યારે બી બોલતા નહોતા હતા કંઈ એમને જોઈ લીધું મારી હોસ્ટેલ હોસ્ટેલ બધું જોઈ લીધું કે હું ક્યાં રહેવાનો છું શું કરવાનો છું હી ઓલવેઝ આઈ થિંક વોન્ટેડ મી ટુ બી દેર બીકમ અ ટોપ સ્ટુડન્ટ અમદાવાદમાં આ કોલેજમાં ભણે આ ભણે હું અહીંયા ભણ્યો છું અહીંયાથી એન્જિનિયર તો તું બી થાય પણ એવું થવાનું નહોતું આઈ હેડ ટુ ગો વિથ સચ લો માર્ક્સ એટ અ ફાર ઓફ પ્લેસ અને જ્યારે મને મૂકવાય ને પછી એ લોકો મને હોસ્ટેલમાં મૂકીને કશે દર્શન કરવા જતા હતા અને એ જ્યારે બસમાં હતા ને ત્યારે મમ્મીએ કીધું કે તને મૂકીને જ્યારે અમે બસમાં બેઠા નીકળ્યા ત્યારે મેં ફર્સ્ટ ટાઈમ પપ્પાની આંખોમાં આંસુ જોયા હતા ધેટ વોઝ વન બિગ ચેન્જ પોઈન્ટ અને હું સાચે કહું છું કે એ વખતે મને જે ટર્નિંગ પોઈન્ટ હતો મને થયું ને એ પછી હું સોળ સોળ કલાક ભણ્યો છું મારે ભણવાતા કોઈ જ ઇન્ટરેસ્ટ નતો આઈ નેવર બિલીવ ધેટ બટ જસ્ટ ટુ શો દેટ વન પર્સન આઈ સ્ટડીડ સબસ્ક્રાઈબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન